નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ત્રીજું ધોરણ વિષય ગણિત ગમત અને એનો એકમ નવ છે કેટલા વખત એનો ભાગ ભાગ જોઈશું આપે હજુ સુધી નિહાળ્યો ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે આપ ત્યાંથી નિહાળી શકો છો અહીં આપણે ભાગ બે માં જે એકમની બાકીની વિગતો છે તે સમજવા માટે પ્રયત્ન કરીશું અહીંયા જુઓ અહીંયા આપણે વસ્તુ સમજીએ કે આ જે પક્ષી છે એ અહીંયા બે એક વખત છે અહીંયા બે છે એ બે વખત છે પછી અહીંયા બે છે એ ત્રણ વખત છે પછી બે છે એ ચાર વખત છે પછી બે છે એ પાંચ વખત છે બરાબર એ રીતે આગળ આગળ વધતા જઈએ છ વખત બે આપેલા છે સાત વખત બે આપેલા છે પછી આઠ વખત બે આપેલા છે પછી નવ વખત બે આપેલા છે અને દસ વખત બે આપેલા છે હવે આપણે બાજુમાં છે એને સમજવા પ્રયત્ન કરીએ તો એક વખત બે એટલે બે અથવા તો એક ગુણ્યા બે બરાબર બે હવે બે વખત બે એટલે ચાર થાય જુઓ બે ને બે 4 એટલે 4 અથવા 2 * 2 = 4 પછી 3 વખત 2 એટલે 6 અથવા તો 3 * 2 = 6 4 વખત 2 એટલે 8 થશે બરાબર તો અહીંયા આપણે 8 લખીશું અથવા તો 4 * 2 = 8 થશે હવે પાંચ વખત બે એટલે કેટલા થશે તો દસ થશે અથવા તો પાંચ ગુણ્યા બે બરાબર દસ થશે પછી છ વખત બે એટલે બાર થશે અથવા તો છ ગુણ્યા બે બરાબર બાર થશે પછી સાત વખત બે એટલે ચૌદ થશે

એટલે વીસ થાય અને દસ ગુણ્યા બે એટલે વીસ થાય હવે અહીંયા મારી સાથે કૂદકો તરુ દેટકો એક વખતમાં ત્રણ પગલા કૂદે છે તરુ કઈ કઈ સંખ્યાઓ ઉપર કૂદતો જશે એ આપણે જોવાનું છે જો એક વખતમાં ત્રણ પગલા ચાલે એટલે જીરો ઉપર હતો ત્યાંથી કૂદકો લગાવ્યો હતો એ ત્રણ ઉપર આવે છે ત્યાર પછી ત્રણ ને ત્રણ છ ઉપર આવે છે પછી નવ ઉપર આવે છે નવ પછી એ બાર ઉપર આવે છે બાર પછી એ પંદર ઉપર આવે છે પંદર પછી એ અઢાર ઉપર આવશે અઢાર પછી એ એકવીસ ઉપર આવશે એકવીસ પછી એ ચોવીસ ઉપર આવશે ત્યાર પછી એ સિત્તાવીસ ઉપર આવશે સીતાવીસ પછી એ ત્રીસ ઉપર આવશે અને એની ગણતરી અહીંયા જો આપણે જોતા જઈએ તો પેલા એકથી ત્રણ ડગલા કૂદે એટલે કેટલા મળે તો એ એક તેરી ત્રણ ઉપર આવશે પછી बीजो कूदको लगावे त्यारे ए छ उपर आवशे पछी त्रीजो कूदको लगावशे त्यारे ए नौ उपर आवशे चौथो कूदको लगावशे त्यारे ए बार उपर आवशे त्यार पछी पांचमो कूदको लगावशे त्यारे ए पंदर उपर आवशे पछी छठो कूदको लगावशे त्यारे ए अठार उपर आवशे त्यार पछी સાતમો કૂદકો લગાવશે ત્યારે એ એકવીસ ઉપર આવે આઠમો કૂદકો લગાવે ત્યારે એ ચોવીસ ઉપર આવે છે નવમો કૂદકો લગાવશે ત્યારે એ સિત્તાવીસ ઉપર આવશે દસમો કૂદકો લગાવશે ત્યારે એ ત્રીસ ઉપર આવશે અગિયાર કૂદકો લગાવશે ત્યારે એ તેત્રીસ નંબર ઉપર આવશે બારમો કૂદકો લગાવશે ત્યારે એ છત્રીસ ઉપર આવશે આવશે મો કૂદકો લગાવશે ત્યારે એ ઓગણ ઉપર આવશે ત્યારે કુદકો લગાવશે ત્યારે એ પિસ્તાલીસ ઉપર આવશે એટલે કે જો એક તરી ત્રણ બે તરી છ ત્રણ તરી નવ ચાર તરી બાર પાંચ તરી પંદર છ તરી અઢાર સાત તરી એકવીસ આઠ તરી ચોવીસ નવ તરી સિત દસ તરી ત્રીસ ઓગણચાલીસ ચૌદ બેતાલીસ અને પિસ્તાલીસ તો આ રીતે તમે એને ગુણાંકનથી નક્કી કરી શકો કે હવે એ ક્યાં આવશે હવે એ જ રીતે ચાર પગલા સાથેનો કૂદકો લગાવવાનો છે અને એ શોધવાનો છે તો અહીંયા તમે જુઓ તો એક ચાર ચાર થશે હવે બે વખત એટલે નંબર આવશે પછી ત્રીજો કૂદકો છે એ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર નંબર ઉપર આવશે પછી ચોથો કૂદકો એ ચાર ગુણ્યા ચાર એટલે સોળ નંબર ઉપર આવશે પછી પાંચમો કૂદકો છે એ પાંચ ગુણ્યા ચાર એટલે વીસ નંબર ઉપર આવશે પછી છઠ્ઠો કૂદકો છે એ છ ગુણ્યા ચાર એટલે ચોવીસ નંબર ઉપર આવશે સાતમો કૂદકો છે એ સાત ગુણ્યા ચાર એટલે ઇઠ્ઠાવીસ નંબર ઉપર આવશે આઠમો કૂદકો છે એ આઠ ગુણ્યા ચાર એટલે બત્રીસ નંબર ઉપર આવશે નવમો કૂદકો નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ નંબર ઉપર આવશે ત્યાર પછી દસમો કૂદકો છે એ દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ઉપર આવે અગિયારમો કૂદકો છે એ અગિયાર ગુણ્યા ચાર એટલે ચુમ્માલીસ નંબર ઉપર આવે બારમો કૂદકો છે એ બાર ગુણ્યા ચાર એટલે અડતાલીસ નંબર ઉપર આવશે તેરમો કૂદકો તેર ગુણ્યા ચાર એટલે બાવન નંબર ઉપર આવશે ચૌદમો કૂદકો ચૌદ ગુણ્યા ચાર એટલે છપ્પન નંબર ઉપર આવશે અને પંદરમો કૂદકો છે એ પંદર ગુણ્યા ચાર એટલે સાઠ થશે એટલે સાઠ નંબર પર આવશે તો આ રીતે તમે ગુણાકાર કરી અને નક્કી કરી શકો કે એ કેટલામો કૂદકો આવશે અને આ છે એ તમે ચારના ઘડિયાના આધારે ફટાફટ પૂર્ણ કરી શકશો હવે એ જ રીતે હજુ એક આપેલો છે સાત પગલાંના કૂદકા સાથેનો અને એમાં તમારે સાતના ઘડિયાનો ઉપયોગ કરવાનો છે તો જો એક સાત સાત હવે હું સાતનો ઘડિયો જ સીધો બોલું છું એટલે ખોટો તમારો વધારે સમય ન બગડે એક સાત સાત બે સાત ચૌદ પછી ત્રણ સાત એકવીસ ચાર સાત

તેર સાત એકાણું ચૌદ સાત અઠાણું અને પંદર સાત એકસો પાંચ તો આ રીતે તમે એનું ક્યાં કૂદકો આવે એ નક્કી કરી શકો છો હવે લાકડીની એક રમત છે કે મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી તેણે તેમને આવી રીતે ગોઠવી જો કઈ રીતે ગોઠવી છે કે એક વખત પાંચ બરાબર પાંચ બે વખત પાંચ બરાબર દસ ત્રણ વખત પાંચ બરાબર પંદર અને ચાર વખત પાંચ બરાબર વીસ પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું તો તેને જવાબ મળ્યો કે ચાર વખત પાંચ બરાબર ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ તો ચાલો બે લાક બેનો ઘડીયો લાકડીની મદદથી બનાવીએ છીએ તો અહીંયા તમે જુઓ તો એક વખત બે એટલે બે પછી બે વખત બે એટલે ચાર થયા પછી ત્રણ વખત બે એટલે છ થયા પછી ચાર વખત બે એટલે આઠ થશે પછી પાંચ વખત બે એટલે દસ થશે છ વખત બે એટલે બાર થશે પછી સાત વખત બે એટલે ચૌદ થશે પછી આઠ વખત બે એટલે સોળ થશે નવ વખત બે એટલે અઢાર થશે અને દસ વખત બે એટલે વીસ થશે તો આ રીતે બેનો ઘડિયો તમે લાકડીની મદદથી બનાવી શકો છો હવે છનો ની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરો તો જો આપણે પેલા તો ઊભી છ લાકડી ગોઠવી દઈએ બરાબર તો પેલા અહીંયા છ ની ઉભી છ લાકડી ગોઠવી દઈએ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ હવે એક લાકડી આડી મૂકીએ તો કેટલી વખત થશે તો છ વખત થશે બરાબર પછી બે લાકડી ગોઠવીએ તો બાર વખત થશે પછી ત્રણ વખત ત્રીજી લાકડી ગોઠવીશું તો अठार वक्ख चौथी लाकड़ी गोठीए तो चौबीस वक्त थे पांचमी लाकड़ी गोठीए तो तीस वखत छठी लाकड़ी गोठीए तो छत्सतमी लाकड़ी गोठीए तो बेतालीस थे आठमी लाकड़ी गोठीए तो अड़तालीस थे નવમી લાકડી ગોઠવીએ તો ચોપન થશે અને દસમી લાકડી ગોઠવીશું તો સાઠ થશે હવે જો અહીંયા લખીએ આપણે છનો કરી તો એક ગુણ્યા છ બરાબર છ પછી બે ગુણ્યા છ બરાબર કેટલી વખત થશે બાર વખત થશે પછી 3 * 6 = 18 વખત થશે પછી 4 * 6 = 24 વખત થશે 5 * 6 = 30 વખત થશે 6 * 6 = 36 વખત થશે 7 * 6 = 42 વખત થશે આઠ ગુણ્યા છ બરાબર અડતાલીસ વખત થશે પછી નવ ગુણ્યા છ બરાબર ચોપન થશે અને દસ ગુણ્યા છ બરાબર સાઠ થશે તો આ રીતે આપણે છનો ઘડિયો બનાવવા માટે લાકડીની ગોઠવણી કરી તમારે માપપટ્ટીનો ઉપયોગ કરી અને આ લાકડીઓ દોરવાની છે અને બાજુમાં આ રીતે આપણે ઘડિયો લખવાનો છે તો અહીંયા આપણે જે ત્રીજો એકમ છે ધોરણ ત્રણનો ગણિત એકમનો નવમો એકમ છે કેટલા વખત એ એકમનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આ એકમની જે બાકીની વિગતો છે એ આપણે ભાગ ત્રણમાં આગળ સમજવા માટે પ્રયત્ન કરીશું આશા રાખું છું કે આપની વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ ત્રણ સાથે આભાર